नमस्कार दर्शक मित्रों, जुल्म की आवाज न्यूज में आपनो स्वागत छे। वडोदरा शहरना हरणी विस्तार में आवेली स्टेट बैंक ऑफ इंडिया नी शाखाना अधिकारीओ तेमज कर्मचारीओ ने स्थानिक स्वराज्यनी चूंटणीओ आवताज चूंटणी लक्षी कामगीरी सौंपवामां आवता आज ग्राहकोने धरम धक्का खावानो वारो आव्यो हतो। वडोदरा महानगरपालिकानी चूंटणी पूर्वे हुकमो करवामां आव्या छे, जेमां वडोदरानी बैंकोनो पण समावेश करवामां आव्यो छे। बैंकोनी ચૂંટણીની કામગીરીને કારણે અન્ય કામગીરી પર પણ અસર પડતી હોય છે અને ગ્રાહકોને લેવડ દેવડ તેમજ આવનારા ચેક કે ભરવામાં આવતા નાણાં કે અન્ય કામો આજે અટવાઈ ગયા હતા। શાળાના શિક્ષકો સાથે હવે બેંકના અધિકારીઓ કર્મચારીઓને પણ ચૂંટણીલક્ષી કામગીરી આપવામાં આવે તો બેંકોના ગ્રાહકોને લેવડ દેવડ માટે ખૂબ જ મોટી અસર પડે છે। સામાજિક કાર્યકર અતુલ ગામેચીના જણાવ્યા મુજબ ચૂંટણી અધિકારીઓને વિનંતી કરેલ છે કે બેંકોના અધિકારીઓ અને કર્મચારીઓને ચૂંટણીલક્ષી કામગીરીથી દૂર રાખવા। આમ શું છે, બેંક બંધ થવાથી શું તકલીફ પડશે? આજે બેંક બંધ થવાથી લોકોના પૈસા બહુ અટકી જાય છે અને પૈસાની બહુ મારામારી ચાલે છે। એક તો પૈસા નોટબંધી થઈ છે, તેના પૈસાની જરૂર બહુ પડે છે અને બહુ તકલીફ પડે છે। શું નામ આપનું? હરીભાઈ પટેલ। વડોદરા શહેરના હરણી એસબીઆઈ બેંકમાં આવ્યા છે અમે। ત્યાં એક નાનું બોર્ડ લગાવ્યું કે ચૂંટણી કામગીરી અર્થે મેનેજરથી માંડી તમામને મોકલેલા છે, એટલે બેંકની કામગીરી સદંતર બંધ છે। જો આ રીતની બેંકની કામગીરી સદંતર બંધ રાખવામાં આવે તો અમારા ચેકને આજે ટ્રાન્ઝેક્શનમાં તકલીફ પડશે, લેવડ દેવડમાં તકલીફ પડશે, ચેક બાઉન્સ થશે, સાથે જે ચૂંટણીની પ્રક્રિયા હોય છે ત્યારે શિક્ષકોને આવરી લીધા છે, હવે બેંકના કર્મચારીઓને આવરી લીધા છે, તો આવી રીતે બેંક બંધ રહેવાથી અનેક તકલીફો પડશે। સાથે હવે ચૂંટણી પ્રક્રિયા જ્યારે ચાલુ થશે ત્યારે પણ બેંક બંધ રહેશે, તો આમ જનતા જશે ક્યાં? વડોદરા શહેરના ચૂંટણી અધિકારી તેમજ જે પણ ગુજરાતના ચૂંટણી અધિકારીને વિનંતી છે કે તમામ બેંકોને આ ચૂંટણી પ્રક્રિયામાંથી બાકાત રાખવામાં આવે તેવી અમારી માંગ છે।